ભારતમાં વધ્યો ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ઇલેક્ટ્રિક તરફ આકર્ષાયા લોકો. આપણે જાણીએ છીએ કે આગામી સમય ઇલેક્ટ્રિક દુનિયાનો છે અને તેમાં પણ હાલમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવને જોતા પણ લોકોની પસંદ ઇલેક્ટ્રિક સાધનો બન્યા છે. તેવામાં સરકાર અને સ્થાનિક તંત્રની સ્કીમો અને યોજનાઓથી આકર્ષાઈને લોકો પણ હવે વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરતા થયા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ સુરત શહેર છે. કારણ કે અહીં 2019-20માં માત્ર 15 કાર સહિત 147 ઇલેક્ટ્રિક વાહનો જ હતા. અને જ્યારે ઇલેક્ટ્રિક વાહનની પોલિસીનો અમલ થયો ત્યારે શહેરમાં 1043 ઇલેક્ટ્રિક વાહન હતા. પરંતુ આજે પોલિસીના અમલના એક જ વર્ષમાં સુરત શહેરમાં 5631 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી મહાનગરપાલિકાના ચોપડે થઈ છે, જેમાં 300થી વધુ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ હાલ સુરતીઓ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક બસીસની સંખ્યાની સાથે સાથે લોકો ઇલેક્ટ્રિક બાઇક્સ, ઇલેક્ટ્રિક કાર્સ નો ઉપયોગ વધારેમાં વધારે કરે એના માટે ચાર્જિંગ સ્ટેશન્સનું વ્યવસ્થા માટે ઓલરેડી ચાર્જિંગ સ્ટેશન્સ માટે એક ટેન્ડર ફ્લોટ કરવામાં આવી રહ્યા છે. અને ચાર્જિંગ સ્ટેશન્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રમોટ કરવા માટે સુરત શહેરે ઇવી પોલિસીમાં ઘણા બધા જે છે એમાં અરેન્જમેન્ટ કર્યું છે, ઘણા બધા ઇન્સેન્ટિવ્સ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને પ્રતિ વર્ષ 20% વૃદ્ધિ દર સાથે 2030 સુધીમાં શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ ઇલેક્ટ્રિક વાહનોની પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100%, બીજા વર્ષે 75% અને ત્રીજા વર્ષમાં 50%, તેમજ ચોથા વર્ષે પોલિસીની અમલવારીની અંતિમ તારીખ સુધી લોકોને સરકારની યોજનાનો લાભ મળશે. જ્યારે મનપા સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવે છે. આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે સૌથી મેક્સિમમ અમારું બુકિંગ થયું છે. ઓલરેડી અમે ગયા વર્ષે 850 બુકિંગ કર્યા હતા, જે હજુ પેન્ડિંગ છે બીકોઝ ઉપર હેવી શોર્ટેજ છે એના કારણે, ને હજુ હાલની તારીખમાં બુકિંગ અત્યારે થઈ જ રહ્યા છે. પ્રોડક્શન શોર્ટેજના કારણે અત્યારે થોડુંક સ્લો ચાલે છે, બાકી અત્યારે જો કંપની ગાડી આપે 1000 જેવી આપે તો આજ મહિનામાં નીકળી જશે. એઝ વેલ એઝ કે પેટ્રોલનો ભાવ પણ અત્યારે ખાસો વધ્યો છે, જેના કારણે લોકોને ઇલેક્ટ્રિક તરફ આવવામાં વધારે ઝુકાવ વધી ગયો છે. બીજી કે સરકારે જે સબસિડી લોન્ચ કરી છે કે પર્ટિક્યુલર જે સ્ટુડન્ટો માટે હોય તે લોકો માટે 12000 સબસિડી છે, અને જે કમર્શિયલ વ્હીકલ હોય કે કંઈક રનિંગ વ્હીકલ છે એ લોકો માટે 30000ની સબસિડી ગવર્મેન્ટે જાહેર કરી છે, જે રજીસ્ટર ફોર્મ હોય એ લોકો માટે. એટલે મેક્સિમમ લોકો અત્યારે ઇલેક્ટ્રિક સાથે જોડાણ કરી રહ્યા છે. હાલમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેના ક્રેઝને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા 9 ઝોનમાં કુલ 50 રિચાર્જ સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાની તૈયારીઓ પ્રમાણે આવનાર સમયમાં લોકોમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ કેટલો યથાવત રહે છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.